મિત્રો આપણી સહિયાર યુટ્યુબ ચેનલ ટુડે ન્યૂઝમાં સૌપ્રથમ મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમામની ભરતી કરાર આધારિત થઈ. પ્રવાસન નિગમમાં ભરતીના નિયમ વિના 328 કર્મી લેવાયા છે. હવે સરકાર ભરતી માટેના નિયમો ઘડશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ પોતાના ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભરતી કરવા માટેના નિયમો આજ દિન સુધી ઘડ્યા નથી. ભરતીના નિયમ ન હોવાને કારણે આ નિગમના અધિકારીએ મન ફાવે તે જગ્યા ઉપર પોતાની પસંદગીથી ભરતીઓ કરી નાખે છે. આજની તારીખે આ નિગમોમાં 328 કર્મચારીઓ કરાર આધારિત અથવા તો આઉટસોર્સિંગ પદ્ધતિથી લેવાયા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આ મુદ્દે એકરાર કર્યો હતો કે પ્રશ્નોત્તરીમાં ઉલ્લેખનીય કરાય છે કે પ્રવાસન મંત્રીના જવાબો પ્રમાણે આ નિગમમાં પ્રવાસન વિભાગોના તમામ તાબામાં આવે છે અને સરકાર તેમાં કોઈ સીધી રીતે ભરતી કરતી નથી. હજુ સરકારને આ નિયમ માટે નિગમ માટે ભરતીના નિયમો ઘડવાના બાકી છે. આ નિયમો ઘડાય જાય તે પછી નિયમિત ભરતી કરીને કર્મચારીઓ લેવાશે. જોકે સરકારે કહ્યું કે પ્રવાસન નિગમની અલગ અલગ 8 સર્વાંગની માટેની ભરતીના નિયમો ઘડાયા છે, પરંતુ જ્યારે બાકીના સર્વાંગો માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે. નિયમો ઘડાયા ન હતા, પરંતુ નિગમની મહત્વપૂર્ણ જવાબદારી ગુજરાતમાં પ્રવાસને ઉત્તેજન આપવા માટેની હોવાથી તાત્કાલિક રીતે જરૂરી 328 જગ્યાઓ ઉપર જે તે સમયે હંગામી કર્મચારીઓ લઈ લેવામાં આવ્યા હતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભરતીના નિયમો જ નથી, સરકાર ભરતી માટેના નિયમો ઘડશે છતાં પણ પ્રવાસન નિગમમાં ભરતીના નિયમ વિના 328 કર્મચારીઓ કરાર આધારિત લઈ લેવામાં આવ્યા છે. આઉટસોર્સિંગ પદ્ધતિથી તેઓને લીધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી એક ન્યૂઝપેપરની ક્લિપ છે, તેમાંથી લેવામાં આવી છે. આપણી કોઈ આમાં ઓથેન્ટિક માહિતી હોતી નથી. અહીં ન્યૂઝપેપર દ્વારા તમામ માહિતી આપવામાં આવે છે જે તમારા સુધી હું સંપૂર્ણ માહિતી પહોંચાડું છું. બને એટલે વિડીયોને શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવી તમામ માહિતી તમને સૌપ્રથમ આપણા ચેનલમાં મળશે. મિત્રો મળીએ નવા વિડીયોમાં. મિત્રો